नमस्कार, समय गुजरात साथ हूँ परेश। समाचार शुरू करते पहला मुख्य समाचार पर एक नजर। पाटण में भुलायो कारगिल विजय दिवस, तो राजकीय पक्षों ने सेवाभावी संस्थाओं ने शहीदों की याद सुद्धा पण ना। हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी की मिली कारोबारी बैठक, तो बैठक में नवीन निमायेला कारोबारी सभ्य आप। અને હવે સમય ગુજરાત વિસ્તારથી। આજે સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણ ખાતે ભાજપ અને કોંગ્રેસ સહિત સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાનામાં નાના કાર્યક્રમમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે, ત્યારે આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે એક પણ સામાજિક સંગઠન કે સેવાભાવી સંસ્થા કે રાજકીય પક્ષો દ્વારા આ ગૌરવશાળી દિવસને નજરઅંદાજ કરવામાં આવ્યો હોય તેમ એક પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું। तो लोकसभा की चूंटनी दरमियान देशभक्ति की बातों करती भाजप हाल में सदस्यता अभियान में एटली व्यस्त है कि कारगिल दिवस याद सुद्धो पण रह्यो नथी अने शहीदों ने याद करवानो समय पण नथी। तो लोकसभा की चूंटनी परिणाम बाद कांग्रेस कोमा में होय तेवी हालत छे अने आ दिवस भूलता ज कोई कार्यक्रम नुं आयोजन करवामां आव्युं नथी। शहर ने पिक्केकोटावाला आर्ट्स कॉलेज पाटण खाते उदिशा क्लब अने प्लेसमेंट सेलना उपक्रमे गुजरात राज्य द्वारा लेवाती विविध स्पर्धात्मक परीक्षाओं माटे निःशुल्क कोचिंग क्लास में जीपीएससी अने यूपीएससी की परीक्षाओं की तैयारी केवी रीते करवी ते अंगे एक सेमिनारनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां आजरोज पाटण जिल्लाना डीवायएसपी वाणी दुधात द्वारा स्पर्धात्मक परीक्षा माटेनुं मार्गदर्शन आपवामां आव्युं हतुं, जेमां जेनो आश्रय 450 जेटला विद्यार्थीओए लाभ लीधो हतो। આ કાર્યક્રમમાં વિષ્ણુભાઈ પટેલ તેમજ ઉદિશા અને પ્લેસમેન્ટ સેલના કોર્ડિનેટર પ્રોફેસર ડોક્ટર પદ્માક્ષી વ્યાસ સહિત કોલેજ સ્ટાફ હાજર રહ્યો હતો। યુપીએસસીની તૈયારી કરવા માંગે છે, બરાબર છે। મેં પહેલા યુપીએસસીની તૈયારીથી શરૂ કર્યું હતું, મારું ગ્રેજ્યુએશન પતાવી અને પછી હું તરત જ દિલ્હી જતી રહી અને ત્યાં મેં 1.5 વર્ષ યુપીએસસીની એક્ઝામ માટે ક્લાસીસ કર્યા હતા અને પછી મેં મારી સેલ્ફ પ્રિપરેશન અમદાવાદ આવીને ચાલુ રાખી। મીનમાં રેઝલ્ટ 14માં જીપીએસસીની એક્ઝામ આપી અને એ યુપીએસસીની તૈયારી કરતી હતી એટલે સાથે સાથે એક્ઝામમાં પ્રિપેરેશન કરવાનું ખૂબ ઈઝી રહ્યું અને એક્ઝામ ક્લિયર થઈ ગઈ। 26 જુલાઈ 1999 ના દિવસે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ કારગીર યુદ્ધમાં ભારતીય સૈનિકોએ વિજય તિરંગો ધ્વજ લહેરાવ્યો હતો, ત્યારે આ દિવસને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વહીવટી ભવન ખાતે ફટાકડા ફોડી વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા। ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 26 જુલાઈ કારગિલ વિજય દિવસ નિમિત્તે યુનિવર્સિટી વહીવટી ભવનની આગળ ફટાકડા ફોડી વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। સરકારે સંસદમાં એનએમએસ બિલ પસાર કરવામાં આવ્યું છે। આ બિલમાં ઘણી જોગવાઈઓ મેડિકલ ક્ષેત્રને નુકસાન કરતા છે। મેડિકલ ક્ષેત્રને નુકસાન કરતા આ બિલ પાસ થાય તો શિક્ષણ મોંઘું થાય અને તેની ગુણવત્તા પણ ઘટે, જેના વિરોધમાં આજરોજ ઉપલેટા ખાતે આવેલ ઉપલેટા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં આ બિલ બાબતે યોગ્ય નિર્ણય નહીં આવે તો વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આપ સૌ જાણતા હશો કે નવું એનએમસી બિલ સંસદમાં પસાર થઈ રહ્યું છે। આ બિલમાં ઘણી બધી જોગવાઈઓ મેડિકલ ક્ષેત્રને ખૂબ નુકસાન કરતા આવી છે। દાખલા તરીકે આ પાસ થાય તો મેડિકલ શિક્ષણ મોંઘું થાય તેમજ એની ગુણવત્તા પણ ઘટે। આ સિવાયના ઘણા બધા એવા ક્લોઝ છે કે જે સામાન્ય પ્રજાને ઘણી બધી આડમારી મુશ્કેલી વેઠવી પડશે। આના વિરોધ માટે અમે ઓલ ઇન્ડિયાએ બધી ઉપલેટ આખા ઇન્ડિયાની આઈએમએ બ્રાન્ચ તરફથી આજનો બર્ન એનએમએ પ્રોગ્રામ કરેલો અત્યારે
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડાએ પાટણ જિલ્લામાં બનતા મોટરસાઇકલ ચોરીના બનાવોને અટકાવવા માટે શરૂ કરેલ સૂચનાને આધારે એલસીબી પીએસઆઈ વાયકે ઝાલા અને સ્ટાફ પાટણ ટાઉનમાં મિલકત સંબંધી ગુનાઓને લઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમીને આધારે ઠાકોર વિપુલજી રમેશજી રહે ખીમાણા તાલુકો પાટણ જિલ્લો બનાસકાંઠા વાળાની એક ચોરીના મોટરસાઇકલ સાથે પકડી પાડી પૂછપરછ કરતા પોતે છ મોટરસાઇકલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। एलसीबी पुलिस द्वारा छ बाइक कब्जे करवामां आव्या छे अने वधु तपास हाथ धरवामां आवी छे। समाचारनो सिलसिलो आ मध्यथावत रहेशे ते पहेला रोके एक नानकडा ब्रेक माटे। The all-new Toyota Yaris. All sense. All sedan. Bookings open. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी। मित्सुबिशी हैवी ड्यूटी एसी विथ लॉन्ग रीच एफ्लो एंड 3D कूलिंग। मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी। कंफर्ट लेडी लेंगीज मयूरिका ड्रेसेस माथी होलसेल भावे रिटेल मा एंकल के चुड़ीदार लेंगीज फक्त ₹220 मा कुर्ती पेंट ₹280 मा अने हाँ कंफर्ट लेडी टी शर्ट फक्त ₹200 मा मयूरिका ड्रेसेस बगवाड़ा दरवाजा पाटण। न्यू भारत रेडियो सेंटर ज्या आपने मळशे एलईडी टीवी एसी फ्रीज जेवा अनेक होम एप्लायंसेस ने विशाल रेंज 0% व्याज दर पर सरल हप्ते। आज ही मुलाकात लो दुकान नंबर 1-11 आराधना कॉम्प्लेक्स चतुर्भुज बाग पासे पाटण। श्री पाटण जैन मंदिर द्वारा संचालित बीडी सार्वजनिक विद्यालय कैंपस। मारे एक बार फरी थी शाला ए जवू छे। दौड़ता जईने मारी रोज नी बांकड़ी बेसू छे। रोज सवारे ऊंचा अवाजे राष्ट्रगीत गाऊ छे। नवी नवी नोट नी सुगंध लेता पहला पाने सुंदर अक्षरे मारू नाम लखू छे। रिसेस पड़ता ज वॉटर बेग फेंकी नळ नीचे हाथ धरी ने पानी पीवू छे। जेम तेम लंच बॉक्स पूरू करी मरचू मीठू भभरावेल आमली बोर जमरू काकड़ी आ बधु खाऊ छे। साइकिल ना पैडा ने स्टंप बनावी क्रिकेट रमवू छे। श्री ग्रुप थी ધોરણ 12 સુધી નું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ સ્પોર્ટ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારુ આયોજન। તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ પાટીવાર દરવાજા બહાર પાટણ। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमन शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन। रिया इलेक्ट्रॉनिक्स जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, एर कूलर, घर घंटी, वॉशिंग मशीन, फ्रीज मळशे। कोई पण वस्तु खरीदता पहला भावनी खात्री करवा विनंती। रिया इलेक्ट्रॉनिक्स A55 किलाचंद शॉपिंग सेंटर पाटण। माँ देवी शक्ति ज्योतिष 151% काम नी गेरंटी। मारू करेलू अचूक रहेशे। बधाथी पहला काम, वातो नहीं, धक्का नहीं,
ખોટા ખર્ચ નહીં, સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી, નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ મૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કારોબારીની બેઠક કુલપતિ ડોક્ટર અનિલ નાયકના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં વિવિધ વિકાસના કામો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં ક્વોલિફાઈડ થયેલા કન્સલ્ટન્ટને ઓર્ડર આપવા, યુનિવર્સિટીના 2000 જેટલા વૃક્ષો વાવવા, યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર ફાળવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલા આચાર્ય આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ લેબ ટેકનિશિયનની ભરતીનો રિપોર્ટ પણ આ બેઠકમાં વંચાણે લઈ મંજૂર કરવામાં આવ્યો હતો. તો તાજેતરમાં જ નવી નિમણૂક પામેલ કારોબારી સભ્ય સ્નેહલ પટેલ અને હિતેશ ચૌધરી પ્રથમવાર આ બેઠકમાં હાજર રહ્યા હતા. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં આવેલ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિ ગીત, નિબંધ, પ્રવચન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કારગિલ યુદ્ધમાં કામ કરનાર 7 બટાલિયન NCC મહેસાણાના અધ્યક્ષ મોહમ્મદ આસિફ હાજર રહ્યા હતા. માળિયાહાટીના ચાણક્ય પબ્લિક સ્કૂલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા તેમજ પોસ્ટ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કુલદીપ સિસોદિયા તેમજ આચાર્ય સિદ્ધાંત પટેલ દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વરસાદની શરૂઆત થતાં આજે ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે હારીજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને 150 જેટલા વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, તેમજ દરેક જવાનને એક એક વૃક્ષનું જતન કરવાની જવાબદારી સ્વીકારી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં ભૂલાયો કારગિલ વિજય દિવસ, તો રાજકીય પક્ષો અને સેવાભાવી સંસ્થાઓને શહીદોની યાદ સુધા પણ ના. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મળી કારોબારી બેઠક, તો બેઠકમાં નવીન નિમાયેલા કારોબારી સભ્યોએ આપી. સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.